सीहोर तालुका कोळी समाज माता पिता विहोणी 21 दीकरीना लग्न कराया। सीहोर तालुका कोळी सेना द्वारा आयोजित समस्त कोळी समाज की माता पिता वगरनी 21 लाडली दीकरीओनो बीजो समूह लग्न उत्सव योजायो। सीहोर तालुका कोळी सेना आयोजित दीकरी जगत जननी भव्य लग्न उत्सव 21 दीकरीओए प्रभुत्वमां पगला पाड्या हता। नव दंपति ने आशीर्वाद आपवा महिला सांसद भारतीबेन शियाळ, दिवेशभाई सोलंकी सहित राजकीय अग्रणीओ, अधिकारीओ, समाजना अग्रणीओ, संतो उपस्थित रह्या हता। हलो वर्क जो बाजू आपना स्वागत माटे हूँ विनंती करीश बकुलभाई उमराणा आप आगळ आवशो अने मोंघेरा मेहमान श्री धर्मेश भाई फ्रॉम सूरत तमने खूब सारी रीतना आवनारू जीवन सारी रीते आपणे भगवानना माटे 10% काढता होय तो आपणे समाज पहेलो छे समाज ने आगळ लावो। धन्यवाद, खूब खूब धन्यवाद। एक एवं ईश्वर नु काम, भगवान नु काम, समाज नु काम के जे 21 एवी दीकरीओ के जेना माथा ऊपर थी माँ बाप नो छायो ए गयो छे ने एवी दीकरीओनु कन्यादान करवानो एटले के ने लग्न ग्रंथि थी जोड़वानो समाजना आंगणे आवो एक अति उमदा काम जेना द्वारा थई रह्यो छे एवो आ द्वितीय समूह लग्न समारोह अने एमां आपणी वच्चे उपस्थित परम वंदनीय सरखेज आश्रम ना महंत आदरणीय खूब खूब आशीर्वाद आपीश, खूब खूब अभिनंदन आपीश के जेवो आजे समाज ना आंगणे पोताना जीवन नी नवी यात्रा ए शुरू करवा जई रह्या छे। साथे साथे हूँ अभिनंदन आपीश आ समूह लग्न समारंभ ना सौ आयोजकों ने संजय भाई अने एमनी समग्र टीम के जेमने समाज माटे एक थोड़ो चीलो चात्री ने खूब विचार चिंतन कर्या पछी जे जरूरियात वाली दीकरीओ छे ने मैं कह्युं एम के जेना उपरथी मां बाप नो सायो गयो छे एवी दीकरीओ ने लग्न मां जोड़ाना सौ परिवार ने सौ जानिया सौ मांडविया ने सौ समाजना आगेवानो ने पण खूब खूब अभिनंदन आपीश।
અને એટલા માટે તો ગુજરાતના ખૂણે ખૂણેથી અહીં સમાજના કે જેને સમાજ માટે સેજ પણ ખેવના છે, સમાજ માટે લાગણી છે, એટલા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી અહીં સમાજના આગેવાનો એ આ નવ દંપતીને આશીર્વાદ દેવા માટે અહીંયા આપણી વચ્ચે પધાર્યા છે. હું એમ પોતપોતાની જગ્યા પર ઊભા થઈને આપણે ફરી ફરી એકવાર તેમને સન્માન પૂરું પાડીશું. આપણેની પણ આપણી એ છાત્રાલય એ ચાલુ છે, સમાજના બોટાદમાં પણ આપણું છાત્રાલય છે એ ચાલુ છે. દંપતીઓને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સૌને નમસ્કાર. જય જય કોળી સમાજ. હરીશભાઈ મેયરને નમ્ર વિનંતી કરીશ કે આપ શ્રી આગળ આવશો. વિનંતી કરીશ સમગ્ર સિહોર તાલુકા કોળી સેનાના તમામ મેમ્બર્સને કે આપ શ્રી મંચ પર બિરાજમાન થશો. સન્માન થાય ને ત્યારે નીચે બેસેલા લોકો તમારી હાજરીનો પુરાવો તાળીઓ છે, જોરદાર તાળીઓ થઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જંખનાબેન પટેલ, પ્રવીણભાઈ રાઠોડ, એક યુવા ચહેરો જે યુવાઓના હૃદયમાં છે તેમાં દિવ્યેશભાઈ સોલંકી, અત્રે ઉપસ્થિત સ્ટેજ પર બિરાજમાન માવતર સમાન વડીલો, સામે બેઠેલા કોળી સમાજના ભાઈઓ બહેનોને ચિરાગ ઝાલાના જય માતાજી, જય સીતારામ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ સમાજ ક્યારે ઇતિહાસ બનાવી નથી શકતો. આજે અહીંયા નવ દંપતીને આપણે બંધારણ ભેટ આપવામાં આવી છે. એ કોઈ ભાઈ ભાઈ બંધારણ હતું આપજો જોઈએ. કોઈને 25-30 વીઘા જમીન હોય, બાપાને 1.5 લાખ પગાર હોય તો એના દીકરાને સમૂહ લગ્નમાં ભણાવે ખરા. દરેકને અરમાન હોય પોતાના મા બાપ ને કે પોતાના દીકરા દીકરાને લગન ધામધૂમથી કરીએ. આજે પૈસાનો ખોટો વેડફાટ ના થાય, પૈસાની બચત થાય, તેમાંથી બચવા માટે અહીંયા જે લોકો આગેવાનો જે આ સુંદર મજાનું આયોજન કર્યું છે તેવા સમૂહ લગ્ન આયોજન થાય છે. આર્થિક અસમાનતા છે, આર્થિક રીતે આપણે પાછળ સુધી જાય છીએ. આ સમાજ સામાજિક અને શૈક્ષણિક પછાત સમાજના દરજ્જામાં આવે છે. બેનો પાછળ કેમ રહી જાય છે? હું તાજેતરનો લાખો આપું. જ્યારે સચિવો બદલાય છે ત્યારે આ સમાજને શું નુકસાની જાય છે તે કોઈને ખબર નથી. એલઆરડીનું જ્યારે રિઝલ્ટ આવ્યું લોકો એમ કહે છે ને કે આપણે ભણવામાં પાછળ છે, આપણામાં શિક્ષણ નથી. ટોપ 5 એલઆરડી પોલીસ કોન્સ્ટેબલમાં 1-5માં 4 ઓબે. આ પહેલ છે કે સમાજની અંદર એક સારી એવી જાગૃતતા આવે, સમાજની અંદર એકતાનો તાંતણો બંધાય, સમાજની અંદર કુરિવાજો અને રૂઢિચુસ્તતાઓ જે છે એ ધીરે ધીરે કઈ રીતે નાબૂદ થાય, આ તમામ ને એક વ્યાખ્યામાં જોડી અને જે સમૂહનો વ્યય કરી અને સમૂહની સાથે જોડી અને સૌને સાથે પોતાના પરિવારને સાથે રાખી જે સમૂહ લગ્નનું આયોજન કરે છે, સૌ પ્રથમ તો આ ટીમને હું વંદન સાથે અભિનંદન આપું છું. આજના દિવસે નવજવાનની અંદર દાંપત્ય જીવનની શરૂઆત કરી રહ્યા છે એવા તમામ નવદંપતીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું. કે ગયા વર્ષે પણ સણોત્રા મુકામે ખૂબ સરસ મજાનું આયોજન સાથે 21 નવદંપતીના લગ્ન ત્યાં થયા હતા અને આ બીજો સમૂહ લગ્ન નવા ગામ પાલડી ખાતે 21 નવદંપતીના સમૂહ લગ્નની અંદર જે પ્રભુતામાં આજે પગલાં પાડવા જઈ રહી છે એવી મારી બહેનો અને ભાઈઓ છે. ખાસ તો ખૂબ ખૂબ ધન્યવાદ આ ટીમને આપવાની છે કે સતત 3 મહિનાથી આ સમૂહ લગ્નની તૈયારી માટે રાત દિવસ જોયા વગર
જેમણે પોતાના ઘરેથી કપડાની બેગુ સાથે રાખીને તમામ ગુજરાત ગુજરાત બહાર તમામ ગામોની શહેરોની અંદર આવું સુંદર મજાનું એક આયોજન થાય એની માટે તમામ આગેવાનોનો સંપર્ક કરી અને ગામે ગામે ફરી અને આ સમૂહલગ્ન કેવી રીતે સારા થાય એના આયોજન માટે જે મહેનત કરી છે એવા સંજયભાઈ રમેશભાઈ હરેશભાઈ જીતુભાઈ હૃદયથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઈ વધારે વધારે નવદંપતીઓ જોડાય અને એક સમાજનું ઉત્થાન અને સમાજ પગભર બને એમના માટેના સૌ પ્રયત્નો કરે વધારે વિશેષ વાત નહીં કરતા પણ અહીંયા ખૂબ સમય થઈ ગયો છે અને આપણે સૌને અહીંયા આપણા પરમપૂજ્ય સંતોષરીને સાંભળવા છે ત્યારે આયોજકોને હું ફરીથી મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અસ્તુ જય. भंजन देव की गोपीनाथ जी महाराज की अपने अपने मात पिता की થઈ જાય એના ચરણમાં શનિની બનોતી ચરણમાં ઓલી જે સ્ત્રીની ગજી કોણ છે શનિ આખી દુનિયાને શનિ નડે પણ સાળંગપુર દાદાના દરબારમાં આવે ને અને કષ્ટે ના નડે ને શનિ ના નડે આ પ્રથા ના સદગુરુ ગોપાલ સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત થઈ ગયા ને આશીર્વાદ આપો છે આ ધરતીને કે આ ધરતીની અંદર જે કોઈ જીવ આવશે એના દુઃખ માત્ર દૂર થાય બોલો કષ્ટ ભંજન દે. તમામ લોકોને વિનંતી છે ફક્ત 5 મિનિટ નો જ કાર્યક્રમ છે કોઈ કરશે જશો નહીં.